નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે અમુક પ્રશ્નો જોવા છે. ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એના પ્રશ્નો છે. ઘણી બધી કમેન્ટ આવી છે મિત્રો. ચાર ચાર વાર તમને રિઝલ્ટ આપ્યું એમ છતાં આજે આવા પ્રશ્નો કરો છો. ચલો આ છેલ્લી વાર છે, જોઈ લો. તમને તમામ પ્રશ્નના જવાબ આપી દઉં છું મિત્રો. હવે પછી આ પ્રશ્નોમાં નહીં પડતા, હવે ડાયરેક્ટ રિઝલ્ટમાં પડજો. રિઝલ્ટને વાર નથી, છતાં ધ્યાન આપો, જોઈ લો. ચાલો માર્ક્સ કેમ ગણવા. તો માર્ક્સ કેમ ગણવા એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અને તમને મિત્રો આપણે ગણિત પણ આપેલા છે, બરાબર. હવે આ જે શીખવેલું છે વિડીયો ગણીને એ પ્રમાણે ગણી લેજો, અથવા તો મિત્રો એક લિંક બીજી આપેલી છે, એ લિંકથી તમે ડાયરેક્ટ એની અંદર તમારા રોંગ ક્વેશ્ચન, પછી સાચા ક્વેશ્ચન અને તમારા રદ ક્વેશ્ચન નાખશો એટલે તરત જ તમને જવાબ આપશે. એ સિવાય પણ મિત્રો જો ના ખ્યાલ આવે તો કોમેન્ટ કરજો, હું તમને ગણી દઈશ, બરાબર. આગળ જોઈએ. ઇગ્નોર કરેલા પ્રશ્ન ટીક ન કરેલા હોય તો જ માર્ક્સ, ટીક કરેલા હોય તો જ કે ટીક ના કરેલા હોય તો માર્ક્સ મળે. હવે આ ધ્યાન આપો, તમે જે પ્રશ્ન ઇગ્નોર કરેલા છે, બરાબર, ઇગ્નોર એટલે રદ કરેલો પ્રશ્ન જે છે એ તમે ટીક કર્યો હોય કે ના ટીક કર્યો હોય તો પણ એ ઇગ્નોર જ ગણવાના, એના માર્ક્સ ન મળે. એના માર્ક્સ જેટલા પ્રશ્નો બાકી રહ્યા એની અંદર ભળી જાય, બરાબર. માનો કે 200 માર્ક્સ નું અને 100 પ્રશ્નો છે. હવે 6 માંથી તમારે 5 પ્રશ્ન ઇગ્નોર થયેલા છે તો હવે તમારા કેટલા રહ્યા? 95 પ્રશ્ન. તો હવે 200 માર્ક્સ અને 95 પ્રશ્નનું એ તમારું પેપર ગણાય. સિસ્ટમ આખી જોઈ લેજો, બરાબર. આ પ્રશ્ન તમે ઇગ્નોર કરેલો પ્રશ્ન ટીક કરેલો હોય, ના કરેલો હોય, પહેલા સાચો હતો નહોતો અત્યારે રોંગ છે, પણ જો ઇગ્નોર કરેલો છે એટલે આ પ્રશ્ન જ આખો કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ પ્રશ્ન તમારો સહેજ નહીં એમ સમજવાનું છે તમારે, બરાબર. સાદી ભાષામાં કહું, મેં કીધું એમ, તો આ પ્રશ્ન તમારો સહેજ નહીં, તમારે પ્રશ્ન 95 છે એમ સમજવાનું. હવે તમારે એક પ્રશ્ન 95 છે અને 200 માર્ક્સનું તમારું પેપર છે, બરાબર. હવે જુઓ તો બે જવાબ આપેલ હોય તો, જો આવી રીતે બે જવાબ આપેલ હોય, બે જવાબ આપેલા છે કે ભાઈ બે વડે વિભાજ્ય સંખ્યા કઈ છે, એમાં 2002 છે અને 2004 છે, બાકીની આ જે છે એ બે વડે વિભાજ્ય નથી, બરાબર. હવે જો આ બે જવાબ આપેલા છે લીલા અક્ષરી કરેલું હશે, બરાબર, તો આ બે માંથી કોઈ પણ તમે એક ટીક કરેલો હશે તો તમને માર્ક્સ મળશે, બરાબર. આ બે માંથી એક કોઈ પણ ટીક કરેલો હશે તો માર્ક્સ તમને મળશે, અને જો તમે આ ટીક કરેલો હશે તો નહીં મળે. આ બે માંથી તમે કોઈ પણ ટીક કરેલ હશે તો તમને માર્ક્સ મળવા પાત્ર નથી. આ બે માંથી તમે એક કોઈ પણ ટીક કરેલો હશે તો માર્ક્સ મળશે. એવી જ રીતે જુઓ, ત્રણ જવાબ આપેલા હોય, જુઓ અહીંયા 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ છે, તો 5 વડે 55 પણ છે, 505 પણ છે અને 20005 પણ છે. 2003 છે નહીં. આની અંદર જો તમે 2003 કરેલો છે તો નહીં મળે. માત્ર તમે આ એક જ 2003 જ લખેલા છે તો નહીં મળે, બાકી આમાંથી કોઈ પણ તમે એક ટીક કરેલ છે એટલે તમને માર્ક્સ મળવા પાત્ર છે, બરાબર. પૂરેપૂરા એના જેટલા હોય એટલા માર્ક્સ મળી જાય. અને 10 વડે વિભાજ્ય સંખ્યા કઈ છે, એટલે કે મિત્રો જો ચારે ચાર જે છે એ ચારે ચાર જવાબ સાચા રાખેલા હોય, બરાબર, તો શું કરવું? તો આ બધા તમે આની અંદર કોઈ પણ ટીક કરેલો હોય એક તો તમને મળે. કોઈ પણ એક ટીક કરેલો હોય તો, જો અહીંયા બોક્સ કરીને આપ્યું છે, આ તમે કોઈ પણ એક ટીક કરેલો હશે તો મળશે, પણ તમે ટીક જ નથી કર્યો, ટીક જ નથી કર્યો તો તમને માર્ક્સ મળે નહીં, બરાબર. તો તમને માર્ક્સ મળે નહીં, ટીક કરેલો નથી તો માર્ક્સ મળે નહીં. આમાંથી ચાર માંથી કોઈ પણ એક ટીક કરેલો હોય તો જ તમને માર્ક્સ મળે, બરાબર. હવે જુઓ અહીંયા જતા રહીએ કે ભાઈ ટીક કર્યો નથી, તમે કોઈ પણ પ્રશ્ન છે ટીક નથી કર્યો, તો આની અંદર ઈનો તો ઓપ્શન આપણે હતો નહીં, તો ટીક નથી કર્યો તો તમને માર્ક્સ મળે નહીં. એ તો સિમ્પલ છે, ટીક ન કરો તો ન જ મળે ને સાહેબ, એવું શું કામ છે? તો તમારે આના માર્ક્સ કપાય પણ નહીં. લો આ અગત્યનું છે.
તો એના માર્ક્સ તમને મળે પણ નહીં અને તમને તમારા માર્ક કપાવાના હોય એ કપાય પણ નહીં, કારણ કે તમે એ પ્રશ્ન છે એને ટીક જ કરેલો નથી. બરાબર, જો આ તમને આખો હવે જવાબ મળી ગયો. અને આ સિવાય મિત્રો એક અગત્યનું એવું છે કે આટલી માથાકૂટ તમે કરશો, આ માથાકૂટ તો પણ તમારી આમ જુઓ તો મિત્રો આ માથાકૂટ કઈ કામની નથી. બરાબર, અહીંયા કામનું છે. ફાઇનલ માર્ક્સ નોર્મલાઇઝેશન થઈને આવે એ જ ગણવા લ્યો. અત્યારે તમારે જે કાંઈ માર્ક્સ થતા હોય એ માર્ક્સ તમારા અંદાજિત આઘા પાછા છે. નોર્મલાઇઝેશન થઈને 23 તારીખની વાત છે, રિઝલ્ટ 23 જુલાઈએ 99% 23 જુલાઈની આસપાસ, કદાચ 22 જુલાઈ આપી દે કે 24 જુલાઈ કે કદાચ 25 જુલાઈ આપે, લગભગ તો 23 જુલાઈ જ આપી દેશે. બરાબર, તો આજે તમારું નોર્મલાઇઝેશન થઈને હવે પછી જે માર્ક્સ આવશે એ તમારા નોર્મલાઇઝેશન થઈને ડાયરેક્ટ તમારું રિઝલ્ટ અને ફાઇનલ માર્ક્સ ગણવાના. ફાઇનલ માર્ક્સ ગણવાના કે આજે નોર્મલાઇઝેશન થઈને તમારું આવશે એ તમારા માર્ક્સ. જો એની અંદર તમે ફેલ તો ફેલ, એની અંદર તમે પાસ તો પાસ, સારા માર્ક્સ તો સારા માર્ક્સ ને ટોપ લેવલના માર્ક્સ તો ટોપ લેવલના માર્ક્સ, એ નોર્મલાઇઝેશન જ ગણાય આવે એ જ ગણવાના છે. બરાબર, હવે મિત્રો નોર્મલાઇઝેશન થઈને જે માર્ક્સ આવે એમાં સૌથી વધારે અસર કોના પર પડે ખબર છે તમને? સૌથી વધારે અસર પડે 90 માર્ક્સ હોય, 85 માર્ક્સ હોય અને 75 થી 70 ગણો, ચાલો 70, એટલે કે 70 75 85 90 માર્ક્સ છે એની ઉપર ખૂબ જ મોટી અસર પડે અહીંયા મિત્રો. બરાબર, અહીંયા એવું બને SSC છે એની અંદર અમુક જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે એની અંદર મિત્રો બનેલું છે. બરાબર, અને બને પણ ખરું. આપણું જે છે એ 200 માર્ક્સ નું પ્રશ્ન છે, 200 માર્ક્સ જે છે એનું પેપર છે, પ્રશ્ન પેપર આપણું. તો આ 200 માર્ક્સ માંથી અમુક અઘરી ખૂબ જ અઘરી શિફ્ટ હોય અને મિત્રો એને સાચા પડેલા હોય પ્રશ્નો મોટા ભાગના, તો આ 200+ પણ જતો રહે. બરાબર, નોર્મલાઇઝેશન વસ્તુ આવી છે, 200 માર્ક્સ નું પેપર છતાં 200+ પણ જતો રહે અને મોટો પ્રશ્ન અહીંયા ઉભો થાય, આ લોકોને તકલીફ છે. બરાબર, હવે જે વિદ્યાર્થીને 120 120 130 140 150 160 આવા માર્ક્સ છે એને કઈ મોટો બહુ ફેરફાર થાય નહીં અને આ લોકોને નોર્મલાઇઝેશન માં અસર ન પડે બહુ મોટી. બરાબર, કારણ કે માનો કે આને 120 માર્ક્સ છે. બરાબર, હવે નોર્મલાઇઝેશન માં વધીને 10 20 અથવા 30 માર્ક્સ ખૂબ જ જો સહેલી હોય, સહેલી ખૂબ જ સહેલી શિફ્ટ હોય તો 30 માર્ક્સ જેવું માઇનસ થઈ શકે અને જો ખૂબ જ અઘરી અઘરી શિફ્ટ હોય તો 30 જેવું શું થાય, પ્લસ થઈ શકે. બરાબર, તો એને પ્લસ એટલે કે 10 20 30 જેવા પ્લસ થઈ શકે, આવું બને. પણ મિત્રો આ આપણને ખ્યાલ ના આવે, આ નોર્મલાઇઝેશન થઈ અને જ્યારે રિઝલ્ટ આપે ત્યારે જ ખબર પડે, કારણ કે આ આખી પ્રોસીજર છે એ કોના હાથમાં હોય, તો કે કમિટીના હાથમાં હોય, કયો પ્રશ્ન અઘરો રાખવો, કઈ શિફ્ટ અઘરી રાખવી, કયા પ્રશ્નો બધાને આવડે એમ છે, કયા નથી આવડ્યા, બરાબર એના પર આધાર રાખતો હોય છે. તો જુઓ હવે આ અસર મોટી કોના પર પડે, તો કે અહીંયા છે એના ઉપર. 70 માર્ક્સ વાળો અત્યારે 70 માર્ક્સ છે, 75 માર્ક્સ છે, શું આ વિદ્યાર્થી નોર્મલાઇઝેશન માં પાસ થઈ શકે ખરો? તો હું યસ આપું છું, નોર્મલાઇઝેશન માં કદાચ પાસ થઈ જાય ખરો. જો પાસ થઈ જ જાય એવું નથી કેતો, એ નોર્મલાઇઝેશન થાય પછી ખબર પડે, કદાચ પાસ થઈ જાય ખરો. અને આ 85 માર્ક્સ જે છે અને 90 માર્ક્સ છે એની શિફ્ટ અઘરી નથી, સહેલી છે, તો આ ફેલ થાય ખરો? તો SSC GD ની અંદર એવું બનેલું છે કે આ જે 85 માર્ક્સ હતા એ પાસ હોય તો એ ફેલ પણ થયેલા છે. બરાબર, એ મેં કીધું એમ આપણને ખ્યાલ ના આવે. અને એવું નથી કે આ ફેલ જ થાય, હો આટલા માર્ક્સ હોય મિત્રો મૂંઝાતા નહીં, ફેલ જ થાય એવું શું કામ રાખવું, ફેલ જ થાય એવું ના હોય. આ જે 90 માર્ક્સ હોય એને 105 માર્ક્સ પણ થઈને ઉભા રહે અને 85 માર્ક્સ હોય એને 90 અથવા 95 અથવા 100 માર્ક્સ પણ થઈ જાય. બરાબર, આને માર્ક્સ વધી પણ જાય, આમાં વધે કે ઘટે નક્કી ના હોય, તમારે વધે તી ઘટે તી બધું હોય ભલા માણસો. બરાબર,
એટલે આવું કોઈ વિચારી લેવાનું નથી ને 23 તારીખે જોઈએ મિત્રો તમારું શું થાય છે, ફાઇનલ તમારું આવી જશે ને. હવે મિત્રો આમાં ક્યાંય પડવાની જરૂર નથી, હવે આપણે સમજાવવાના પણ તમને ના પાડી છે, હવે કઈ આવા પ્રશ્નો લેવાના નથી, કારણ કે હવે એ બધું પતી ગયું. હવે મિત્રો ડાયરેક્ટ ફોકસ કરો 23 જુલાઈ, બરાબર 23 જુલાઈ ડાયરેક્ટ ફોકસ કરવાનું છે. હવે આ 23 જુલાઈ ની રાહ જુઓ, દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે આપણી દેશી ભાષામાં. અને હવે મિત્રો કઈ નવી અપડેટ હશે તો એ સાથે મળીશું, અહીંયા આપણે રાખીએ છીએ.